અને પાછું ઠંડુ કર્યું, હાવ પાણી જેવું ઠંડુ કર્યું દૂધ, અને હાથમાં ગ્લાસ આપ્યો, ને હવે કે હા હવે બરોબર હવે હું પીવું. મૈયા કે તારે આ ઠંડુ જ પીવું તું તો પછી ગરમ કેમ કરાયું, આટલું ઠંડુ પીવું તું તારે તો આ બધું ગરમ કરાવવાનું શું હતું જરૂર. અને એ ઠંડુ દૂધ એટલામાં ઓલો મનસુખ આવ્યો, અરે મૈયા યે તેરો છોરા વાં જંગલ મેં વન મેં પૂરો દામાનલ આગ પી ગયો. અરે કા તું બોલ રહ્યો મનસુખા, અરે સચ બોલ રહ્યો મૈયા, આગ સબરી પી ગયો યે, અરે નેક જરા સો છોડ થોડો સો ગરમ દૂધ પી નહીં પારો, આગ કાંસે પીએ હોઈએ, કા બાત કર રહ્યો તું. તેજો સબરે તેજ કો પી ગયો, તેજો વારી વારી એટલે યમુનાજીને શુદ્ધ કરી, જે વિષયુક્ત જે કાલિયા નાગ એમાં રહેતો હતો એનું નાગનું મર્દન કર્યું, એને ત્યાંથી કાયડો, એ યમુનાજીમાંથી એક નાગને તો કાયડો, પણ હવે 100 નાગ ત્યાં બેઠા છે, એટલી એ વિષયુક્ત થઈ રહી છે. આજે આપણે યમુનાજીના દર્શન કરીએ કેટલી મલિન થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક એમાં આપણે પણ આપણો રોલ છે. ઘણા લોકો યમુનાજીમાં પૂજન કરવા જાય ને પછી આમ ઓલા કાગળમાં કંકુ ને અક્ષર ને બધા એમને એમ પડીકા બધા ત્યાં જ નાખી દીધા, એ દૂધ ચડાવ્યું એના કરતા છે ને દૂધ. મારો પર્સનલ એક ઓપિનિયન એક વિચાર છે એક મંતવ્ય, બહુ દૂધ ચડાવવાનો આગ્રહ રાખીએ એના કરતા થોડુંક દૂધ ચડાવો સામગ્રી યમુનાજીને રોકાવ, શું કામ શ્રમ આપીએ, પેલા જ આટલી મલિન થઈ રહી છે ને આપણે એમાં હજી દૂધ એમાં નાખો હજી ઓલું નાખો કેટલી મલિન હો રહી હૈ. એના કરતા ત્યાંથી બે પ્લાસ્ટિક ને પડિયા ને બધું ઉપાડીને લઈ આવીએ ને સાચા અર્થમાં એ પૂજન છે, હું તો એ માનું છું. વહા જો તટ પે હમકો કુછ કચરા થી કે વો ઉઠા કે લઈ આવો, વો દૂધ સામગ્રી કરતે ભી સચ્ચા પૂજન વો હોગા યમુનાજી કે પ્રતિ, યે મેરે વિચાર. તેજો વારી મૃદામ બ્રજની માટી ખાધી, બ્રજ કી મિટ્ટી, બ્રજ કી સબસે મહત્વ કી ચીજ ક્યા તો બ્રજ કી માટી, બ્રજ કી માટી ખા કે બ્રજ કી મિટ્ટી કો શુદ્ધ કિયા. એટલે ઠાકુરે સ્થળ શુદ્ધિ, જળ શુદ્ધિ અને વન શુદ્ધિ આ ત્રણ શુદ્ધિ ઠાકુરે કરી. તેજો વારી મૃદામ અરે યે સ્વચ્છ ભારત કી કલ્પના તો હમારે વો જગદગુરુ કૃષ્ણમ મંદે જગદગુરુ ઉન્હોને કી હૈ સ્વચ્છ ભારત, એ કલ્પના કરવા વાળા ઈ છે. વન શુદ્ધિ, આજે લોકો વન ને કાપતા જાય છે, વૃક્ષ કાપતા જાય છે, કન્સ્ટ્રક્શન એટલું વધતું જાય છે, જેટલું પ્રકૃતિને લોકો નષ્ટ કરે છે ને પછી પ્રકૃતિને નષ્ટ કરશું તો આપણે નષ્ટ થશું. આજે કેટલી આજે જોઈએ છે વિશ્વમાં એક સૌથી મોટી જે સમસ્યા હે ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહી છે, વેધર જે થવું જોઈએ છે નહીં, નદીઓ સુકાતી જાય છે, જ્યાં ઠંડી છે તો ઠંડી વધતી જાય છે, પાણીનું સ્તર વધી રહ્યું છે, આપણે બધા જાણીએ છીએ આ સમસ્યાઓ ક્યો પ્રકૃતિ નષ્ટ હો રહી હૈ. જલ શુદ્ધિ, વન શુદ્ધિ, થલ શુદ્ધિ, સ્વચ્છ ભારત, હમણાં ઘણા સમયથી બહુ જોર શોરથી અભિયાન ચાલી રહ્યો છે. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક સરસ અભિયાન એમને સ્વચ્છ ભારત અને પછી બધાને નોમિનેટ કરે, લોકો પણ એ કાર્યમાં જોડાય છે. સ્વચ્છ આપણું ભારત જે જનની જન્મભૂમિ છે, આ ભારત આપણી માતા છે, જેમ ઘરને શુદ્ધ રાખો છો તો આ ભારત પણ વસુધૈવ કુટુંબકમ, આપણા શાસ્ત્રોએ તો આપણને એ આપણને સમજાવ્યું છે, આ પૂરું વિશ્વ એ મારું ઘર છે. તો એટલા સ્વાર્થી કેમ થઈ ગયા આપણે કે કેવલ આપણો જે ઘર દરવાજા બારીથી બનેલું જે ઘર છે એને શુદ્ધ રાખીએ અને બાકી ચાલતા ફરતા ગમે ત્યાં કચરો નાખ્યો ને ગમે ત્યાં થૂંકતા ગયા ને ગમે ત્યાં આમ ને પછી આપણે જ બોલીએ કેવું આપણું ભારત ભારત છે અને આપણે આંગળી ચીંધીએ આ ગવર્મેન્ટ આવી છે ને કરપ્શન છે ને. ભૈયા તું કિતના ખુદ કરપ્ટ હૈ વો તો દેખ,
हरेक भारतीय के संकल्प ले ले के हूँ मारा हाथ थी क्या कचरो नहीं फेंकू, शू मजाल छे के आपड़ो गंदो थई सके भारत में। ये ज वस्तु आपड़े बाहर विदेशों में जोता हो ये छे तो आपड़े बहु प्रभावित थईए छे ना थी के आजो आ विदेशों नी भूमि केटली सरस छे, नीट एंड क्लीन। आ बधु गंदु अहींया करवा वाला आपड़े छीए, लोको भणेला गणेला बधा लोको गंदु करे छे। અહીંયા આ બધા બેઠા છો ને બધા સંકલ્પ લઈને આજ પછી હું મારા હાથથી ગમે ત્યાં કચરો ફેંકીશ નહીં, આ વાત નીકળી છે તો આજે આપણે બધા અહીંયા સંકલ્પ લઈ લઈએ। મેં એક અભિયાન ચલાવ્યું છે, જ્યાં જ્યાં મારી કથા હોય હું બધાને સંકલ્પ લેવડાવું છું। ચલો હાથ ઉપર કરીને, એ સ્વચ્છ ભારત કે અભિયાન મેં હમ ભી અપના યોગદાન દે, હમ ભી તો ભારતીય હૈ સહી હૈ, તો હમ અપને હાથ સે હું મારા આપણા હાથથી બીજા ગમે ત્યાં જઈને સાફ સફાઈ કરો કે ન કરો ઈ રેવા દો, પણ તમે આપણા આપણા હાથથી ગમે ત્યાં એ જેમ તેમ ફેંકીશું નહીં, ગમે ત્યાં થૂકીશું નહીં, એટલું કરશો તો એ સ્વચ્છ ભારત થઈ જશે। બરોબર છે, બહુ સરસ, ધન્યવાદ। આ ભાગવતની આગળ આપણે બધાએ સંકલ્પ લીધો છે, હા ધ્યાન રાખજો, કે કેવલ એ હાસ્ય વિનોદ કી બાત નહીં, એ બડી ગંભીર મહત્વ કી બાત હૈ, અને બહુ ગંભીર આ ઇશ્યુ છે, આ પ્રોબ્લેમ છે। આપણા કૃષ્ણએ આ શુદ્ધિની વાત આપણને એક કલ્પના એમણે ત્યારથી કરેલી છે, આપણે પણ આપણું યોગદાન આપીએ આમાં। યત્ર ત્રિસર્ગો મિશા, ત્રિસર્ગ ઠાકોરજીની ત્રણ જગ્યા, ત્રણ સ્થાન એમના, એમની લીલા ભૂમિની લીલા સ્થલી, એક તો બ્રજસ્થલી, બ્રજમંડલ, હસ્તિનાપુર ને કુરુક્ષેત્રનો આખો પરિસર, અને દ્વારકા। યત્ર ત્રિસર્ગો મૃષા, આ ત્રણ સ્થાન એમની લીલાના મુખ્ય ભૂમિ। ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, જ્યારે અર્જુનને મનમાં હૃદયમાં વિષાદ થયો, કુહક સંશય થયો, ત્યારે અર્જુનને પોતાનો જ્ઞાનમય સ્વરૂપ પ્રગટ કરીને ગીતાનો ઉપદેશ આપીને એના બધા કુહક બધા સંશયોનું દૂર કર્યો, સત્યનો પ્રકાશ જેણે કર્યો, એવા સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ। સત્યમ પરમ ધીમહિ, આ પ્રથમ શ્લોક એની ગાયત્રી મંત્ર સાથે પણ એની સંગતિ બતાવવામાં આવી છે, કારણ કે ભાગવતનું એક લક્ષણ છે યત્રાધિકૃત્ય ગાયત્રી, કે જેમાં ગાયત્રી સમાન ધર્મનું વર્ણન જેમાં હોય, ગાયત્રી એટલે ગાનારને જે તારે ઈ ગાયત્રી, તો ગાયત્રી સમાન આમાં ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે। આજ પ્રથમ શ્લોક સાથે સત્ય સ્વરૂપનું ધ્યાન ધરીને બીજા શ્લોકના દર્શન કરીએ। ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સદા વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનમ્। શ્રીમદ્ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરે વરુદ્યતે પ્રકૃતિ ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમ। આ બીજા શ્લોકમાં ભાગવતનો મુખ્ય વિષય પ્રોજિત કેતવ ધર્મ, એટલે કપટ રહિત ધર્મ, પ્રભુની પ્રસન્નતા માટે ધર્મ કરવાને બદલે કોઈ લૌકિક ફળ માટે થતા ધર્મ એ કપટયુક્ત ધર્મ કહેવાય છે। એટલે કોઈ પણ ધર્મ આપણે જ્યારે કરતા હોઈએ એ ધર્મમાં જો સકામ ભાવ આવી જાય તો એ ધર્મ કપટયુક્ત કરેલું ધર્મ કહેવાય। આ કરવાથી મારી આ ચિંતાઓનો નાશ થઈ જાય કપટયુક્ત ધર્મ, આ હું કરીશ તો મારા ઘરમાં શાંતિ થઈ જાય કપટયુક્ત ધર્મ,
आ करवाथी मारो यश श्री मा वृद्धि थाय। कपट युक्त धर्म, किसी भी कर्म के केंद्र में जब सकाम भाव आ जाए तो वह कर्म वासना का रूप धारण करती है, पर जारे निष्काम भाव थी कर्म थाय ये श्रेष्ठ परम धर्म कहवाय छे। अहीं भागवत में परमो धर्म सत्यम परम बधु परम नी वात छे, अहीं परम चर्चा परम धर्म क्या है, कपट युक्त निष्कपट धर्म ये परम, कोई पण धर्म सेवा सत्संग सकाम भाव राखवाथी नहीं। प्रभु आ हूं करू थोड़ुक आ मारे दुख दूर थी जाए, घणा लोको सकाम भाव प्रभु ने विनती करता होय छे, प्रभु पासे मांगता होय छे, प्रभु आवी कृपा करो थोड़ा घर में शांति थी जाए, अरे ठाकुर ने सुताम श्रम आपे छे, प्रभु अंतर्यामी ये सब जानते हैं, क्यों तू बोल रहा है। निष्काम प्रेम ये भागवत नो मुख्य विषय छे। अने एक बात ध्यान में राखजो, जारे कोई पण कर्म सकाम भाव थी करशो अने ए कर्म ना कार्य में जो कंईक भूल चूक थशे तो ए क्षम्य नथी, अने निष्काम भाव थी तमे कोई कर्म करशो एमां भूल पण थई जशे तो ए क्षम्य छे। जेम तमने एक्जाम्पल आपू, जेम त्वष्टाए यज्ञ कर्यो इंद्र ने मारवा माटे नो यज्ञ कर्यो ने ए सकाम भाव थी यज्ञ कर्यो के इंद्र ने मारे एवो पुत्र नो जन्म थाय, मंत्रों में जरा रस्व दीर्घ नो भेद आवी गयो, शुं थयुं, इंद्र थी मरे एवा पुत्र नो जन्म थयो। एटले सकाम भाव थी तमे कोई पण व्रत करशो यज्ञ करशो धर्मना कार्य करशो अने एमां क्यांक भूल थई, अने भूल थशे ज, कारण के एटली शुद्धता रही नथी, नथी मंत्रनी शुद्धता रही, नथी द्रव्यनी शुद्धता रही, नथी स्थलनी शुद्धता रही, तो भूल तो थवानी छे। एना करता निष्काम भाव थी करिए। हे भाई भागवत नु पण आयोजन घणा लोको करता होय, आनी पाछळ मारे करवानी, आनी आनी मुक्ति माटे मारे करवी छे ने आम करवू छे ने, घणा लोको अमने विनती करे के आनी पाछळ करता, मैं कीधुं पाछळथी हूं नहीं, तो तू के तो आगळ करी जाऊ तारी, आ पाछळथी करवानुं मारुं काम नथी, बधुं बहु नवुं नवुं बहु नीकळ्युं छे हवे। અલા ધંધુકારી નો પ્રસંગ સાંભળી લીધો ને પછી વાંસ બેસાડે, અરે એવો કેવો હતો તારો ઈ કે ઈ ધંધુકારી જેવો, પછી વાંસ રાખે ને ઓલું કરે, મેં કહ્યું મારે આવું બધું નથી જોતું, કથા આનંદ માટે છે, ભક્તિ માટે છે, કથાનો મુખ્ય ફલ કૃષ્ણ એવ ગતિર્મમ, બસ કેવલ આ જ છે, આના ઉદ્ધાર માટે ને પિતૃઓના, અરે આ બધું તો થઈ જ જશે, એમાં બધું કરવાની કઈ જરૂર નથી। मुख्य भागवत केवल भक्ति की वृद्ध करने के लिए भागवत को मैं बैठू। बहु एवा घना आजकल कपट बधा चाली रहा है, अपना समाज में एवी स्पर्धाओ थई रही है, संप्रदायों में पण बधी बधी घणी कपटताओ आवी गई है, બધી ઘણી બધી વાડાઓ પંથી થઈ ગઈ, સંપ્રદાય સંપ્રદાયમાં કોમ્પિટિશન થાય છે, ભાઈ ઓલા એ લાખ આંબા ધરવાનો મનોર તો હું 1.25 લાખ આંબા ધરું, અરે ભાઈ ગણવા તું ધર્મને ધરવું હોય તો એમાં હું 1.25 લાખ કરું ને હું 2 લાખ આંબા ધરું ને એવું બધું શું જરૂર છે, ઓલા 50,000 જલેબી ધરાવે હું 1 લાખ જલેબી ઠાકુરને ધરાવું, લે આ આ બધું ક્યાંથી આવ્યું, આ ગણવાનું તો હતું જ નહીં આમાં આ બધી। અને પછી આમ આવે, હવે 1.25 લાખ જલેબી ધરાવી અને 1.25 લાખ આંબાનો ઠાકુરને મનોરથ થાય ને, એ સબ ક્યા હૈ, એ કપટયુક્ત ધર્મ હૈ, ગિનને કી ક્યા જરૂર હૈ, જબ દુષ્કર્મો કી ગિનતી નહીં હૈ તો ફિર સત્કર્મો કી ગિનતી ક્યું। તો યે જો સ્પર્ધાએ યે કપટયુક્ત ધર્મ, એટલે વાસ્તવિક રૂપ ઢંકાઈ ગયું, એટલે છે સંપ્રદાય ઘણી વખત કપટતાઓ આવી ગઈ છે, પણ આજના સમયમાં પાછું શું થઈ ગયું, એ કપટને ધ્યાનમાં રાખીને લોકો કપટ કરીને કપટથી પાછા પૈસા એ કમાય છે, ઈ કપટનું ચિત્ર પર બતાવીને આજકાલ એવી પિક્ચરો બહુ આવે છે હિન્દી જગત મેં, અપને એસી મૂવીઝ આ રહી હૈ, ઈ કપટને દેખાડવા જાય, સમય કાલના હિસાબે ક્યાં ક્યાં થાય છે, એનો મતલબ ખોટી વસ્તુ છે એ નથી, ઇન્ટેન્શન શું છે મુખ્ય વસ્તુ એ છે, એ કપટને દેખાડીને લોકો કપટ કરીને પાછા કપટથી જ પાછા પૈસા કમાય,
આપણા હિન્દી ચલચિત્રમાં આપણે એવી ઘણી પિક્ચરો વચ્ચે થોડા સમય પહેલા આવી હતી મૂવી, એવી હમણાં આવી છે પીકે જેવી મૂવી. આ વાત નીકળે છે તો હું કરું છું. અને એમાં હિન્દુ સંસ્કૃતિ નો વિરોધ. ભાઈ ગાયકો કેમ, અરે ગાયકો ખીલાને છે, તુજે ક્યાં સમસ્યા? આજે ખવડાવતા નથી તો કતલખાનામાં જાય છે, ગાયો કપાઈ રહી છે. શિવજીની પૂજામાં ક્યાંક એમાં વિરોધ આવે છે, વ્રત કરવામાં વિરોધ આવે છે. અરે સમાજ કો મેસેજ દેના હૈ, અચ્છી બાત હૈ, એક એક રિસ્પોન્સિબિલિટી છે, એક જવાબદારી છે લોકોની પણ. કંઈક સારું સમાજમાં જાગૃતતા આવે એવી કંઈક વસ્તુ, ભાઈ આ ગૌ હત્યાઓ થઈ રહી છે તમે એમાં બોલો, આજનો યુવા વર્ગ વ્યસનમાં જઈ રહ્યો છે એના માટે તમે કંઈક પિક્ચર બનાવો. તમાકુનો ને દારૂનો ને એ બધું એ કંઈ કરવું નથી. લોકો દારૂ પીએ છે એની ઉપર કંઈ બનાવો તમે, એવા વ્યસનમાં પોતાનો યુવા વર્ગ પોતાની યુવાની ઝોંખી રહ્યા છે. એસી કોઈ બાત આતી નહીં. અને ધર્મને